હેલો જાગૃતતા વાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે અત્યારે વિડીયો આપણે એટલે બનાવ્યો છે કે આપણે ફર્સ્ટ યર જે છે ફર્સ્ટ યરની ડિગ્રીની આજે આપણે 11:30 થી 12:40 ની એક્ઝામ હતી. હવે એમાં સ્ટુડન્ટ્સને ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા બરોબર, અને પ્રોબ્લેમ ઘણા સોલ્વ પણ થઈ ગયા છે અને ઘણા સ્ટુડન્ટ એકદમ સ્મૂથલી પતી ગયું છે. એટલે કયા કયા પ્રોબ્લેમ આવ્યા છે એ હું તમારી સાથે ડિસ્કસ કરીશ અને સોલ્યુશન શું છે એ પણ તમારી સાથે ડિસ્કસ કરી લઈશ. એટલે હવે નેક્સ્ટ ટાઈમથી તમારે જયારે એક્ઝામ હોય, તમે ડિપ્લોમા વાળા હોવ, ડિગ્રી વાળા હોવ કે ફાર્મસી વાળા હોવ, એમફાર્મ વાળા હોવ, એમબીએ વાળા હોવ, એમસીએ વાળા હોવ, દરેકે દરેકને આ પ્રોબ્લેમ આવી શકે છે. એ પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે અને ફર્સ્ટ એના છોકરાઓનો જે એક્સપિરિયન્સ જે છે એ એક્સપિરિયન્સની સાથે આપણે આ વિડીયો અહીંયા આગળ મૂકી રહ્યા છીએ બરોબર છે. હવે આજે સવારે એક તો પહેલા મેં વિડીયો બનાવેલો હતો કે ડિપ્લોમા વાળા જે છોકરા છે એ લોકોએ એવું કીધું હતું કે સર અમારે તો 3 વાગ્યાની એક્ઝામ છે અને અત્યારે બપોરે 11:30 થી 12:40 માં લોગિન કરવાનું બતાવે છે. એટલે મેં વિડીયો બનાવ્યો હતો કે આજથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. એટલે ઘણા બધા ડિપ્લોમા સ્ટુડન્ટ્સે કીધું સર અમારે આજથી નહીં, અમારે 6 તારીખથી સ્ટાર્ટ થાય છે. અમુક લોકોએ કીધું કે અમારે 7 તારીખથી સ્ટાર્ટ થાય છે. અરે બેટા, દરેક બ્રાન્ચ વાઇઝ અલગ અલગ સબ્જેક્ટ છે બરોબર. તો અમુક બ્રાન્ચમાં આજે એક્ઝામ છે ડિપ્લોમા વાળાની, એટલે તમારે એક્ઝામ નથી એટલે બીજા કોઈને એક્ઝામ ના હોય એવું ના હોય. એટલે તમે પ્લીઝ એકવાર ટાઈમ ટેબલ જુઓ અને પછી મને ફોન કરો અને મહેરબાની કરીને ફોન પર ડિસ્કસ કરશું. તમે વોટ્સએપ ના કરતા અને કોલિંગ ટાઈમ આપણે ફિક્સ રાખીએ છીએ એમાં જ તમે કોલ કરજો. તો કેમ કે એટલા બધા કોલ આવે છે કે બેટા મને સખત હવે એમ થાય છે કે હું કેવી રીતે બધાને પહોંચી વળું. એટલે આપણે કોલિંગ ટાઈમ બેટા ફિક્સ રાખી રહ્યા છીએ અને કોલિંગ ટાઈમ જે છે એ 5 થી 6 નો આપણે ટાઈમ રાખશું બરોબર. 5 થી 6 ની અંદર તમારે જે કોલ કરવા આપણે જવાબ આપશું. એના સિવાય વોટ્સએપ થી જવાબ નહીં મળે, કેમકે વોટ્સએપમાં બેટા 10,000 લોકો મેસેજ કર્યો તો હું તો ક્યાં પહોંચી વળું. વોટ્સએપમાં તમે આશા રાખતા નથી કે હું તમને જવાબ આપું બરોબર છે. અને ટેલિગ્રામમાં પણ નહીં. એવું નહીં કે વોટ્સએપ મને ટેલિગ્રામમાં મેસેજ કરો, એવું પણ ના કરતા. હવે જે ઓનલાઈન એક્ઝામ જે છે, આ ઓનલાઈન એક્ઝામમાં અમે લોકો ફર્સ્ટ યર ડિગ્રી વાળા જે છે એ લોકોને ઓનલાઈન એક્ઝામની પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ, એમસીક્યુની પ્રેક્ટિસ. તો એના માટે જો તમારે અમારી સાથે જોડાવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જાઓ. કાલે બીસીએનું પેપર છે તેની પણ પ્રેક્ટિસ કરાવીશું. ઈજીડી એટલે કે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન છે એની પણ પ્રેક્ટિસ કરાવીશું. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બધાની પ્રેક્ટિસ કરાવીશું. જો તમારે અમારી સાથે જોડાવું હોય તો કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં નીચે જોડાઈ જાઓ. જે લોકો ઓલરેડી વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે એ લોકોએ ફરતી જોડાવવાની જરૂર નથી. ઠીક છે, ચલો હવે આપણે વાત કરીએ તો ડિગ્રીનો વાળો જે ટાઈમ જે છે વાત કરી નાખી, ડિપ્લોમાની ટાઈમ વાત કરી નાખી બરોબર. હવે સૌથી અગત્યની વાત, તમે લોકોએ જે પ્રી ટ્રાયલ ટેસ્ટમાં તમે જે ડિવાઇસથી એક્ઝામ આપી હોય પ્રી ટ્રાયલ ટેસ્ટની અને સક્સેસફુલ હોય એ જ ડિવાઇસથી જ તમે લોકો મેઇન એક્ઝામ આપી શકશો. હજુ પણ ઘણા બધા સ્ટુડન્ટ તમને મને પૂછે છે કે સર મેં પ્રી ટ્રાયલ ટેસ્ટ મારા ફ્રેન્ડના મોબાઈલથી આપી હતી, હવે મારા લેપટોપમાંથી કવર થતું નથી. તો ના જ થાય. તમે જે ડિવાઇસથી પ્રી ટ્રાયલ ટેસ્ટ આપી છે એના એ જ ડિવાઇસથી તમારે મેઇન એક્ઝામ આપવી પડશે. જો એવું નહીં કરો તો પણ લોગિન પ્રોબ્લેમ થશે બરોબર. પછી બીજો એક ડાઉટ ઘણા બધાને આવેલો છે કે સર યુઝરને મને પાસવર્ડ મિસમેચ બતાવે છે. તો જે યુઝરે મને પાસવર્ડ મિસમેચ બતાવે છે એનો એક જ પ્રોબ્લેમ હોઈ શકે કે જે તમારા પોર્ટલમાં એકાઉન્ટમાં જે તમને પાસવર્ડ જે આપેલો છે બેટા એ પાસવર્ડ લખવામાં તમે ભૂલ કરી હોય. ઓ હશે જે કે 0 લખી નાખ્યું હોય, કાં તો 0 હોય કાં તો ઓ લખી નાખ્યું છે. તો આનો બેસ્ટ આઈડિયા શું છે કે તમારા પોર્ટલમાં જે તમારો પાસવર્ડ જે આપેલો છે એને કોપી કરીને પેસ્ટ કરી દો. એટલે બેઠો એ પાસવર્ડ ત્યાં આગળ થઈ જાય અને તમારો જે લોગિન આઈડી યુઝરને મને પાસવર્ડ જે મિસમેચનો પ્રોબ્લેમ છે એ નહીં આવે બરોબર છે. પછી બીજો એક અગત્યનો જે એરર આવી હતી 403 ફોરબિડન કરીને આવી પણ એરર આવેલી છે બરોબર છે. એ એરરનો ફોટો અહીંયા તમને સ્ક્રીન પર દેખાતો હશે. જો તમને આવું દેખાય તો તમારે શું કરવાનું છે, તમારે એકવાર એવું હોય તો ફરીથી એપ્લિકેશન બંધ કરી દેવાની અને ફરીથી રિસ્ટાર્ટ કરવાનું અને ટ્રાય કરો તો થઈ જશે. ડિગ્રીમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને આ એરર આવી હતી પણ એ એરરનું પછી સોલ્યુશન આવી ગયું છે બરોબર છે. પછી લખેલું છે સ્ક્રીન ઓપન એરર આવે છે, સ્ક્રીન ઓપન એરર. હવે આ જે છે આમાં પણ તમારે 2-3 વાર ટ્રાય કરવું પડશે, પેલા જે એપ્લિકેશનમાંથી બહાર નીકળી જવું પડશે અને પછી લોગિન કરવું પડશે. એકવાર 2-3 વાર તમારે ડિવાઇસને રિફ્રેશ મારવું પડશે તો ઓટોમેટિક એ થઈ જ જશે. અને હા, એન્ટીવાયરસ અને જે આપણે જે ફાયરફોક્સ એટલે આજે ફાયરવોલ જે છે એ તમારે બી બંધ રાખવા પડશે, હો એ ચાલુ ના કરતા. પછી બીજી એક જે એરર આવે છે એ છે કે એક્સેસ વેબસાઇટ થ્રુ gtuexam.esc, એવી એરર આવે છે જેનો ફોટો પણ હું અહીંયા તમારી સમક્ષ મૂકું છું. જે તમને ખબર પડશે કે આ એરર ઘણા બધા સ્ટુડન્ટ્સને આવેલી છે, કદાચ તમને પણ આવી હોય. તો એમાં પણ શું કરવાનું છે, સિમ્પલ છે, રિફ્રેશ મારો, એપ્લિકેશનમાંથી બહાર નીકળો અને ફરીથી લોગિન કરો તો થઈ જશે બરોબર છે. હવે જો આ જે એરર આવેલી છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને એરર આવી હશે અને રિઝોલ્વ થઈ પણ નહીં હોય, એ લોકો એક્ઝામ નહીં આપી શક્યા હોય,
તો જો એ લોકો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમારે એક્ઝામ ના આપી શક્યા હો તો ડોન્ટ વરી, તમારા માટે સ્પેશિયલ ઓફલાઈન એક્ઝામની એરેન્જમેન્ટ થશે. અને ક્યારે થશે? તો એ મે મહિનામાં તો નહીં જ થાય, એ જૂન મહિનામાં થશે. કેમ કે એજ્યુકેશન મિનિસ્ટ્રી ઓર્ડર આવી ગયો છે, જેટલી પણ મે મહિનામાં ઓફલાઈન એક્ઝામ હતી એ બધી એક્ઝામને પોસ્ટપોન કરી દેવાની કીધી છે. એટલે જે લોકો ઓનલાઈન એક્ઝામ ના આપી શકે, કોઈ પણ એરર વર્ષ, એટલે કે તમારે લાઇટ બંધ થઈ ગયું હોય, વાઇફાઈ બંધ થઈ ગયું હોય, ગમે તે હોય, બરોબર, તો એ સડન સંજોગોમાં તમારે જો ઓફલાઈન એક્ઝામ આપવાની આવે તો પણ એ તમારે જૂનમાં કે જુલાઈમાં આવશે, એની પહેલા તો નહીં જ આવે. એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમને લોકોને ઓફલાઈન એક્ઝામ આપવાનો મોકો મળશે, ઠીક છે. પછી તમને કહીએ કે હા, બીજી વસ્તુ કે આપણા જે હેલ્પલાઈન નંબર જે છે જીટીયુના, એ હેલ્પલાઈન નંબર પર હવે ધારો કે ડિગ્રી વાળા હોય તો ડિગ્રી વાળા માટે એક જ હેલ્પલાઈન નંબર છે, ડિપ્લોમા વાળા માટે એક જ હેલ્પલાઈન નંબર છે. એટલે એ જે હેલ્પલાઈન નંબર જે છે તમે તમારા માટે સેવ રાખજો. અને ચાન્સીસ છે કે તમે લોકો જ્યારે એમાં ફોર્મ કરતા હો ત્યારે બિઝી આવતા હોય, કેમ કે ડિગ્રીમાં કેટલા બધા પ્રાણીઓ છે આપણા જીટીયુની અંદર. હવે એમાંથી કોઈને કોઈ તમને કોલ કરતું જશે, કોલ ચાલતો જશે, તો એવા સંજોગોમાં બિઝી આવી શકે છે. એટલે તમે જે લોગિંગ કરો છો ને, 45 મિનિટ પહેલા તમારે લોગિંગ કરવાનો ટ્રાય કરવાનો. એટલે કે જો તમારે એમાં કોઈ ઇસ્યુ આવે તો તમારી પાસે 45 મિનિટનો તમારી પાસે ગેપ રહે, જેમાં તમે જીટીયુના હેલ્પલાઈન નંબરને કોન્ટેક્ટ કરી શકો અને તમારા બધા પ્રોબ્લેમ એમાં સોલ્વ થઈ જાય, બરોબર છે. તો આ બધી જે એરર હતી એ એરર આવી શકે છે, જે એરરનું મેં તમને અહીંયા કહી દીધું છે. અને એના સિવાયની બીજી કોઈ એરર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો, તો આપણે એનું પણ સોલ્યુશન શું છે એ શોધવાનું ટ્રાય કરશું અને તમારી સમક્ષ પહોંચતું કરશું, બરોબર. અને હા, આટલું બધું છોકરાઓ હેરાન થાય છે, એના કરતા માસ પ્રમોશન બેટર છે કે નહીં, તમે એવું હોય તો કમેન્ટ બોક્સમાં લખો કે ના સર, માસ પ્રમોશન સારું. તો જોઈએ કેટલા છોકરાઓ ઈચ્છે છે કે માસ પ્રમોશન થાય, બરોબર. કેમ કે આ બહુ બધી હેરાનગતિ છે, નેટના પ્રોબ્લેમ છે, નેટની સ્પીડના, ડિવાઇસના અઢળક પ્રોબ્લેમ છે. અને બીજા છોકરા એવું કહે છે કે સર, મેં જે પ્રી ટ્રાયલ ટેસ્ટમાં જે ડિવાઇસનો યુઝ કર્યો તો હવે એ ડિવાઇસ કાં તો તૂટી ગયું છે, કાં તો સ્ક્રીન બગડી ગઈ છે, કાં તો ડિસ્પ્લે જતી રહી છે. બેટા, એવું કેવી રીતે થઈ શકે? તમે તમારા ફોનને, તમારા ડિવાઇસને તમે શાંતિથી સાચવી ન શકો, તમે એનું ઇમ્પોર્ટન્સ ન સમજી શકો કે આ એક્ઝામ જે છે પ્રી ટ્રાયલ ટેસ્ટ મેં આમાં આપેલો છે, મારે મેઇન એક્ઝામ આમાં આપવાની છે, તો એને સાચવું. હા, તો બેટા આમાં તો બીજું કોઈ હેલ્પ ના કરી શકે, આમાં તો તમે પોતે રિસ્પોન્સિબલ છો તમારા એક્ઝામ માટે. હા, તો પ્લીઝ સાચો તમારા ડિવાઇસને, જે ડિવાઇસમાં તમારે એક્ઝામ આપવાની છે, તમારા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેમ સાચવો, પછી જુઓ તમે કશું નહીં થાય, ઠીક છે. તો ડિપ્લોમા વાળા હોય, ડિગ્રી વાળા હોય, એમબીએ વાળા હોય, એમસીએ વાળા હોય, બધાને ઓલ ધ બેસ્ટ. પેનિક ના થતા, કોરોનાનો ટાઈમ છે, ઘરે રહેજો, સેફ રહેજો, શાંતિથી વાંચો, પેપર ઇઝી જ આવશે અને બધા પાસ જ થશો. બાય બાય.